ડાંગના વધઈ પોલીસની ટીમે બે પિસ્તોલ અને 46 કાર્ટિસ સાથે બસમાં મુસાફરી કરનાર યુવકને ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામે છે। પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ રાજસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક એસજી પાટીલ સહિત વધઈ પોલીસ મથકના પીએસઆઈ પીબી ચૌધરીની પોલીસ ટીમને નાસિકથી ડાંગ તરફ આવતી બસમાં ગેરકાયદેસર વિસ્ફોટક હથિયારોની હેરાફેરી અંગેની સઘન બાતમી મળી હતી। જે બાતમીના આધારે વધઈ પોલીસ મથકના પીએસઆઈ પીબી ચૌધરીની ટીમે એલર્ટ બની વધઈના આરટીઓ ચેકપોસ્ટ પર સઘન વોચ ગોઠવી હતી। અહીં વધઈ પોલીસની ટીમે બાતમીના આધારે નાસિક તરફથી આવેલ બસને ઊભી રાખી મુસાફરોના સામાનની તપાસ કરી રહ્યા હતા। તે વેરાએ પાછળની સીટ પર થેલા સાથે બેસેલ યુવાન પર શંકા ગઈ હતી। પોલીસની ટીમે પંચો સમક્ષ આ યુવાનના થેલા ચેક કરતા તેમાંથી બે પિસ્તોલ 47 કાર્ટિસ અને ચપ્પુ સહિતના ગેરકાયદેસર વિસ્ફોટક સામાન મળી આવતા તુરંત જ આ યુવાનને હિરાસતમાં લીધો હતો। વધઈની પોલીસે આ ઘાતક હથિયારો સાથે ઝડપી પાડેલ યુવાનની પૂછપરછ કરતા તેનું નામ સમીર હનીફ શેખ રે વડોદરા હોવાનું જણાવ્યું હતું। હાલમાં ડાંગ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એસજી પાટીલના રાહબારી હેઠળ વધઈ પોલીસની ટીમે આ યુવાનને મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી આ પિસ્તોલ અને કારતૂસ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો જે અંગેની સઘન પૂછપરછ હાથ ધરી છે। હેમંત હળસ, જેડેસટીવી, સાપુતારા। આજરોજ વધઈ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચૌધરી સાહેબ તેમજ એમના સ્ટાફને ઇન્ફોર્મેશન મળી હતી કે નાસિક તરફથી એક બસ આવે છે, એ બસની અંદર એક શંકાસ્પદ દિશામાં બેઠેલો છે અને એના પાસે બે થેલા છે, તેમાં એવી શંકાસ્પદ ચીજ વસ્તુ છે। તો એ માહિતી મળતા તેઓ તરત જ પછી ત્યાં આપણે વધઈ આરટીઓ ચેકપોસ્ટ પાસે પહોંચી ગયા હતા અને સ્ટાફ સાથે અને બસ જેવી આવતા અને ચેક કરતા પાછી સીટ ઉપર એક બે ઇસમ બેઠો હતો, 21 વર્ષની ઉંમર હતી, એનું નામ સાંભળતા પોતાનું નામ એને સમીર હનીફ શેખ એમ બતાવ્યું, રહેવાસી વડોદરા તાંદરજાનો, અને ત્યાર પછી એને પહેલાં ચેક કરતા પંચના માણસો સાથે પહેલો ચેક કરતા એની પાસેથી બંને થેલામાં બે અલગ અલગ પિસ્તોલ મળી હતી અને બે પિસ્તોલમાં બે મેગઝીન હતા અને પ્લસ બે એક્સ્ટ્રા મેગઝીન હતા।